હેવતપુરના શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને જ્યોત્સનાબેનની હત્યા કરી રૂપિયા 2.45 લાખની લૂંટ કરી ચાર લૂંટારૂ રાજસ્થાન મધ્યપ્રદેશ ભાગી ગયા હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમ રાજસ્થાન મધ્યપ્રદેશ પહોંચી છે. જોકે ચારેય આરોપી મધ્યપ્રદેશમાં ગ્વાલિયરના ગિઝોર એટલે કે ગિઝોરા ગામના હોવાનું ખુલતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગિઝોરા રવાના થઈ છે. સિનિયર સિટીઝન દંપતીને હત્યા કરીને બંગલામાંથી પૈસા દાગીના લૂંટીને ચાર લૂંટારૂ બાઇક લઈને ભાગ્યા હતા. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા લૂંટારૂ અને તેમના બાઇક ઓળખાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ચારેય મધ્યપ્રદેશના હોવાનું અને હત્યા કર્યા બાદ વતન ભાગી ગયા હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો રાજસ્થાન મધ્યપ્રદેશ જવા રવાના થઈ હતી. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા હોય, સિનિયર સિટીઝનની સુરક્ષા હોય, એના માટે સી ટીમના માધ્યમથી અમદાવાદ પોલીસ કમિશનર હેઠળ અનેક વિધ રીતે કામ હાથ ઉપર લીધું છે. સોલા પોલીસ સ્ટેશનમાં બનેલી આ બે સિનિયર સિટીઝનોની હત્યાના સંદર્ભમાં જુદા જુદા વ્યાપક પ્રમાણમાં સીસીટીવી ફૂટેજો એકત્રિત કર્યા છે અને ગુનેગાર આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એને પકડવા માટેની દિશામાં પ્રગતિ હેઠળ છે અને એને પકડીને શા માટે એણે આ કૃત્ય કર્યું એના માટેની તપાસ અમારી જુદી જુદી એજન્સીઓ કરે છે. અને ઉપરાંત આ પ્રમાણે અમદાવાદ શહેરમાં એકલ લોકલ રહેતા કોઈ સિનિયર સિટીઝન કે અન્ય કોઈને પણ હેરાનગતિ ન થાય એના માટે સઘન ઝુંબેશ હાથ ઉપર લેવામાં આવેલી છે. હત્યા અને લૂંટના ચારેય આરોપીની તસવીરો, નામ અને તેમના સરનામાની માહિતીને આધારે પોલીસે તેમના લોકેશન જાણવા માટે તેમના ફોન ટ્રેસિંગમાં મૂક્યા છે. પરંતુ લૂંટ અને હત્યા કર્યા બાદ ચારેય ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર તાજેતરમાં ચૈતન્ય માંડલિકની નિમણૂક કરાઈ છે. જો કે ડિટેક્શન મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાતની પ્રથમ ક્રમની એજન્સી ગણાય છે. જેથી અશોકભાઈ જ્યોત્સનાબેનના હત્યારા પકડાય નહીં ત્યાં સુધી પાછા નહીં આવવા સુધીની સૂચના ક્રાઇમ બ્રાન્ચની ટીમોને અપાઈ છે. ત્યારે નજીકના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડી મૃતકોને યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સોલા ડબલ મર્ડર કેસમાં તપાસ જે છે વ્યવસ્થિત લાઇન ઉપર ચાલી રહી છે. ઘણી બધી બાબતો હું હાલમાં નહીં કહી શકું કેમ કે આનાથી ગુનેગારોને ફાયદો થશે એટલે, પણ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે આટલું કહી શકું. અમે એમના પાછળ જ છીએ. અમારી 3-4 ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ છે, લોકલ પોલીસ સ્ટેશન છે, બધા લોકો કાર્યરત છે અને મારા ખ્યાલથી મતલબ ટૂંક સમયમાં અમે કંઈ સારા સમાચાર આપીશું. આમાં જે છે દરેક બાબતમાં કોઈ આવા બનાવ બને જે રીતના આ બનાવ છે આમાં કોઈના કોઈ ટિપર હોય છે. અમે ટિપર કહીએ મતલબ જે માહિતી આપવાવાળા, તો ટિપર ઘણી વખતે આ પ્રકારના પણ હોઈ શકે. આ કેસની બાબતમાં હું ક્લિયર હાલમાં હું કહી નહીં શકું. મતલબ અમે જાણીએ છીએ પણ આમાં શેર નહીં કરી શકીએ. કેમેરામેન સચિન પઢિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.